मध्य प्रदेश में राज्य सरकार द्वारा एक सन्यासी यात्रा नु आयोजन हाथ धरवामां आव्युं हतुं, जेमां भुजना आरस अध्ययन केन्द्रना महंत स्वामी प्रदीप्तानंद सरस्वतीजी ने आमंत्रण पाठवामां आव्युं हतुं। स्वामीजी मध्य प्रदेश नर्मदा किनारे विविध आदिवासी विस्तारों में प्रवास कर्यो हतो अने जनजागृति माटे प्रचार कर्यो हतो। आ उपरांत आ विस्तार में धार्मिक मार्गदर्शन पण आप्युं हतुं। स्वामी प्रदीप्तानंद सरस्वतीजीए चंचल न्यूज साथे वात करी हती। मध्य प्रदेश सरकार द्वारा एक स्नेह यात्रा नु आयोजन थयुं हतुं। 11 दिवस नुं हतुं, 16 तारीख थी 26 तारीख, अने एमां एना 52 जिल्लाओ छे, 52 डिस्ट्रिक्ट छे, એમાંથી આખા ભારતભરમાંથી 52 સંન્યાસીઓને પસંદ કરવામાં આવ્યા હતા અને એક એક સંન્યાસી એક એક જિલ્લાની નેતૃત્વ સંભાળે તો મને બડવાની જિલ્લો મળ્યો હતો। મારો આગ્રહ હતો કે નર્મદા કિનારે જો મળે, કારણ કે નર્મદા મૈયા પ્રત્યે અમારો સોફ્ટ કોર્નર હોય સ્વાભાવિક છે, તો મને નર્મદા કિનારે બડવાની જિલ્લો આપવામાં આવ્યો હતો અને ત્યાં રોજના એક દિવસમાં 10 ગામની યાત્રા, એવા 11 દિવસમાં 110 ગામની યાત્રા અમે આદિવાસી જનજાતિ જેને કહેવામાં આવે છે એ વિસ્તારમાં અમારી આખી યાત્રા હતી અને એ યાત્રાની અંદર લગભગ 35,000 જેટલા આદિવાસી ભાઈ બહેનોને મળવાનું થયું અને એ બધાના હાથમાં અમે રક્ષાસૂત્ર બાંધ્યા, કારણ કે રક્ષાબંધનનો સમય આવે છે હમણાં, તો મોટેભાગે બહેનો ભાઈને બાંધતા હોય, પણ મેં કીધું કે એક સાધુ એક સંન્યાસી પોતાની સદભાવના વ્યક્ત કરવા માટે બધા બહેનોના હાથમાં ભાઈઓના હાથમાં એવા 20,000 જેટલા આદિવાસી ભાઈઓના હાથોમાં અમે રક્ષા કવચ બાંધ્યું, એ લોકો સાથે સત્સંગ કર્યો, એ લોકોના ઘરે જઈને જમ્યો છું, એ લોકોએ અમુક જગ્યાએ તો અમારા સ્વાગતમાં નૃત્ય કર્યું અને એ નૃત્યમાં મને પણ આમંત્રણ આપ્યું અને હાથ પગે ને મને પણ એ લોકો નચાવ્યો અને હું નાચ્યો પણ ખરા કે ભાઈ તમે મારી સાથે આવતા હો તો હું નૃત્ય કરવા માટે પણ તૈયાર છું। અને એવી રીતે આખી અમારી આ જે યાત્રા રહી એ સ્નેહ યાત્રા હતી અને સ્નેહ યાત્રાનો અર્થ એવો છે કે જે એક વર્ગ એવો છે કે જે વંચિત વર્ગ છે કે જે મુખ્ય પ્રવાહથી પાછળ રહી ગયો છે એને મુખ્ય પ્રવાહમાં લાવવા માટેનો સરકારનો ઉદ્દેશ્ય હતો અને ઉચ્ચ નીચ અને જાતિગત જે બધા વૈમનસ્ય છે એ બધાને દૂર કરી બધા એક સમાન છે અને એક જ ઈશ્વર બનાવેલા આપણે બધા મનુષ્યો છીએ અને સનાતન ધર્મને તમે માનો છો તે સનાતન ધર્મને તમે બરાબર નિષ્ઠાથી પકડી રાખો, આ બધી વાતો અમે લોકો વચ્ચે જઈને કરી અને ખૂબ સરસ રિસ્પોન્સ મળ્યો। અને એક જગ્યાનો અનુભવ હું તમને કહું, વિશેષ મારો અનુભવ એવો રહ્યો કે બહુ સાનંદ આશ્ચર્ય, સતત મારી હિન્દીમાં બોલવાનું હતું, પણ એક ગામ એવું પાનસેલવ્યા કરીને કોઈ છે તાલુકો છે, ત્યાં અમારે 4 વાગે પહોંચવાનું હતું, પણ પ્રોગ્રામમાં આડુઅવળું થતું અમે 8 વાગે ત્યાં પહોંચ્યા, પણ ત્યાં વરસતા વરસાતે 2 ગામને ભેગું કરેલા લોકો છત્રીને અમારા સ્વાગતમાં ઊભા હતા। એ દ્રશ્ય જોઈને મારી આંખમાં આંસુ આવ્યા કે આદિવાસી પ્રજામાં ભાવ તો જો કદાચ સબરી જેમાંથી આવી છે એ પ્રજામાં આ શ્રદ્ધા એ લોકોના લોહીમાં ભરેલી છે। અને પછી આશ્ચર્ય તો બધા બેસી ગયા, પછી બોલ્યા કે ગુજરાતથી સ્વામીજી આવ્યા છે, તો અમુક બોલ્યા કે સ્વામીજી હમ ગુજરાતી જાણતે હે, મેં પૂછ્યું ગુજરાતી કેટલા જાણે છે, લગભગ 80-90% આતો કર્યું અને મેં છલાંગ લગાવી અને પછી 1.25 કલાક સુધી ગુજરાતીની અંદર આપણા કચ્છની વાતો, ગુજરાતની વાતો, સમાનતાની વાતો એ બધી મેં કરી અને ત્યારે મેં કીધું કે તમે લોકો જે મારી પ્રતીક્ષા કરી છે હું જીવનભર ભૂલીશ નહીં। તો આવા બધા ખાટા મીઠા ઘણા બધા અનુભવથી અમારી આખી યાત્રા બહુ સફળ રહી। આ સંદર્ભે હું કહીશ કે સાધુ સંન્યાસીઓનો સાચા અર્થમાં સાચી દિશામાં જો ખરેખર એને સાથે રાખવામાં આવે તો આ ધર્મ યુદ્ધ બહુ સારી રીતે જીતી શકાય એવું છે। એટલે ખાસ કરીને વંચિત વર્ગ જે છે, આદિવાસી વર્ગ છે, એની વચ્ચે જો ગુજરાત સરકાર પણ સ્નેહ યાત્રા જેવું કોઈ આયોજન કરવામાં આવે તો અમારા જેવા સાધુ સંન્યાસીઓ જો સાથે રહેશે તો મને લાગે છે એમાં જબરજસ્ત સફળતાઓ મળશે અને એ પ્રવાહને ફરીથી આપણી સાથે જોડવામાં આપણે બહુ સફળ થઈ શકશું। એટલે આ તકે હું આપણા ગુજરાતના મુખ્યપ્રધાનને પણ એની પાસે જવાનો છું, એને મળવાનો છું, ડોક્યુમેન્ટરી બતાવવાનો છું, એને વિનંતી કરવાનો છું કે આપ તરફથી, ગુજરાત સરકાર તરફથી જો કંઈક આવું આયોજન કરવામાં આવે સ્નેહ યાત્રા જેવું તો બધા જ ગુજરાતના સાધુ સંતો જોડાય અને ગામડે ગામડે બધા સાધુ સંતો ફરે અને લોકોની સાથે સત્સંગ કરે, કીર્તન કરે અને લોકોને આપણી ભારતીય સંસ્કૃતિનું જ્ઞાન આપે। અને તમને જાણે આશ્ચર્ય થશે કે ચંદ્રયાન 3 જ્યારે લેન્ડ થયું ત્યારે નાના ગામડામાં લગભગ 100-125 માણસની વચ્ચે હતો અને કોઈ મને કાનમાં કહ્યું કે સ્વામીજી ચંદ્રયાન લેન્ડ થઈ ગયું છે અને મેં ઠેકડો માર્યો અને ભારત માતા કી જય બોલે બધાને સમજાયું કે ચંદ્રયાન શું, ચંદ્રયાન 3 શું છે અને લેન્ડ થયું તેનો મતલબ શું થાય અને ગામે ગામ આ સમાચારો અમે ત્યાં પહોંચાડ્યા હતા। એટલે મને લાગે છે કે દેશભક્તિના વિચારો, સ્વધર્મના વિચારો, આપણા ધર્મના વિચારો જો ગામે ગામ પહોંચાડવા હોય તો સરકાર જો સાથે મળે તો આ વિચારો ખૂબ સારી રીતે લોકો સુધી પહોંચાડી શકશું એવી મારું માન્યતા છે।